ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને તમે બધા? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે હિન્દી. આજનો આપણો વિષય છે હિન્દી. હિન્દીમાં તમે વ્યંજન શીખી ગયા, પછી સ્વર અ શીખી ગયા. આગળના લેક્ચરમાં આપણે શું ભણી ગયા? સ્વર અ. સ્વર અ, તમે સ્વર અ લખેલો, ત્યાર પછી અ પરથી આવતા શબ્દો લખેલા, જેમ કે અમન, અભય, અજબ, અમલ, આ રીતે અલગ અલગ શબ્દો શીખી ગયા. ત્યાર પછી રિક્ત સ્થાન મેં યોગ્ય વર્ણ લખકર શબ્દ બનાવે, એટલે કે ખાલી જગ્યામાં ખૂટતો વર્ણ લખતા શીખી ગયા. અને ત્યાર પછી હિન્દીમાં વાક્ય લખતા શીખી ગયા. આજે આપણે શું ભણીશું? સ્વર આ. સ્વર આ શું ભણીશું? સ્વર આ. ચિત્ર દેખો, સ્વર પહેચાનો, બોલો ઓર લિખો. ચિત્ર દેખો, સ્વર પહેચાનો, બોલો ઓર લિખો. ચિત્ર જુઓ, સ્વર ઓળખો, બોલો અને લખો. તો હવે તમારે સ્વર આ શીખવાનું છે. તમને ગુજરાતીમાં તો સ્વર આવડે જ છે, પણ હવે તમારે હિન્દીમાં શીખવાના છે. તો ચલો આપણે હવે સ્વર આ શીખવાની શરૂઆત કરીએ. આ આપેલો છે, આ જુઓ, પહેલાં ખાલી અ આપેલો હતો, તો કે આ રીતે ખાલી અ આપેલો હતો ને, પછી બાજુમાં એક કાનો કરી દીધો, એટલે શું થઈ ગયો? સ્વર આ. શું થઈ ગયો? સ્વર આ. આ ગુજરાતીમાં પણ એને આ જ કહેવાય. અને આ ઉપરથી કયો શબ્દ બને છે? તો કે આ મ. આ મ, આમ એટલે શું થાય? કેરી. આમ એટલે શું થાય? કેરી. આ મ. હવે આગળ જુઓ, ટપકા આપેલા છે, તો ટપકાને જોડી તમારે પેલા અડધો, પછી તગડે ત્રણની જેમ તગડે ત્રણ કરી એક આડી લીટી, પછી બે ઊભી લીટી, અને પછી આ આખો બનાવીને ઉપર આડી લીટી. આ રીતે આ લખતા શીખવાનું છે. તો પહેલાં તમારે પહેલાં બોક્સમાં શું આપેલું છે? અડધો અ. અડધો અ આપેલો છે, તો તમારે લખવાનો છે, ટપકા જોડીને લખવાનું છે. લખાઈ ગયું. હવે આગળ ત્રગડે ત્રણ જેવો કરવાનો છે, પછી ત્રગડે ત્રણ જેવો કરી એક આડી લીટી, પછી પાછો તગડે ત્રણ જેવો કરી આડી લીટી અને બે ઊભી લીટી, પછી તગડે ત્રણ જેવો એક આડી લીટી, બે ઊભી લીટી અને એક ઉપર આડી લીટી. હિન્દીમાં તમારે આડી લીટી કરવી ફરજિયાત છે. જુઓ, બની ગયો આ. તો હવે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. આ રીતે લખાઈ ગયું. હવે નીચેના બોક્સ આપેલા છે, તેમાં તમારે આ રીતે આ લખવાના છે. ખાલી બોક્સ આપેલા છે ને, તેમાં તમારે જાતે આ લખવાના છે. આ બધામાં તમારે આ લખવાના છે અને બોલતું જવાનું. આ આમ, આમ, આ અથવા આમ, ગમે એ તમે બોલી શકો. નીચે પઢીએ ઓર લખીએ, વાંચો અને લખો. ચલો, આ તો આવી ગયું. પહેલાં આપણે અ એટલે કે ખોડો ક, અ પછી કા,
આવું આપેલું હતું. હવે શું આવશે? તો કે આ કાવાળો કલમ આવશે, હિન્દીમાં કાવાળો કલમ આવશે. તો ચલો તમે મારી સાથે હવે કાવાળો કલમ લખજો અને બોલજો. ખોડોક ખોડોક પ્લસ આ બરાબર કા, એટલે કા. ખોડોક પ્લસ આ બરાબર કા. ખ પ્લસ આ બરાબર ખા. ખ પ્લસ આ બરાબર ખા. ગ પ્લસ આ બરાબર ગા. ગ પ્લસ આ બરાબર ગા. તો તમારે પણ અહીંયા લખવાનું છે. ઘ પ્લસ આ બરાબર ઘા. અહીંયા ઘા લખવાનું છે બાજુના બોક્સમાં. ઘ પ્લસ આ બરાબર ઘા. ચ પ્લસ આ બરાબર ચા. ચ પ્લસ આ બરાબર ચા. છ પ્લસ આ બરાબર છા. છ પ્લસ આ બરાબર છા. જ પ્લસ આ બરાબર જા. તમારે બાજુના બોક્સમાં લખતું જવાનું છે. જ પ્લસ આ બરાબર જા. જ જોશે ઝંડા. જ પ્લસ આ બરાબર જા. જ પ્લસ આ બરાબર જા. ટ પ્લસ આ બરાબર ટા. ટ પ્લસ આ બરાબર ટા. તમે લખો છો ને મારી સાથે. ઠ પ્લસ આ બરાબર ઠા. ઠ પ્લસ આ બરાબર ઠા. ડ પ્લસ આ બરાબર ડા. ડ પ્લસ આ બરાબર ડા. ઢ પ્લસ આ બરાબર ઢા. ઢ પ્લસ આ બરાબર ઢા. જો તમને ખબર ના પડે ને તો અહીંયા આપેલું છે, તમારે ત્યાંથી જોઈને લખી લેવાનું. જો આપેલું છે. આગળ અણ પ્લસ આ બરાબર અણા. અણ પ્લસ આ બરાબર અણા. ત પ્લસ આ બરાબર તા. ત પ્લસ આ બરાબર તા. થ પ્લસ આ બરાબર થા. થ પ્લસ આ બરાબર થા. દ પ્લસ આ બરાબર દા. દ પ્લસ આ બરાબર દા. ધ પ્લસ આ બરાબર ધા. ધ પ્લસ આ બરાબર ધા. ન પ્લસ આ બરાબર ના. ન પ્લસ આ બરાબર ના. પ પ્લસ આ બરાબર પા. પ પ્લસ આ બરાબર પા. ફ પ્લસ આ બરાબર ફા. ફ પ્લસ આ બરાબર ફા. બ પ્લસ આ બરાબર બા. બ પ્લસ આ બરાબર બા. ભ પ્લસ આ બરાબર ભા. ભ પ્લસ આ બરાબર ભા. મ પ્લસ આ બરાબર મા. મ પ્લસ આ બરાબર મા. ય પ્લસ આ બરાબર યા. ય પ્લસ આ બરાબર યા. લખાઈ ગયું. નીચે ર પ્લસ આ બરાબર રા. ર પ્લસ આ બરાબર રા. લ પ્લસ આ બરાબર લા. લ પ્લસ આ બરાબર લા. વ પ્લસ આ બરાબર વા. વ પ્લસ આ બરાબર વા. શ પ્લસ આ બરાબર શા. શ પ્લસ આ બરાબર શા. ત્ર પ્લસ આ બરાબર ત્રા. ત્ર પ્લસ આ બર સોરી શ પછી ષટકોણનો શ. શ પ્લસ આ બરાબર શા. શ પ્લસ આ બરાબર શા. પછી સ પ્લસ આ બરાબર સા. સ પ્લસ આ બરાબર સા.
ह प्लस आ बराबर हा ह प्लस आ बराबर हा क्ष प्लस आ बराबर क्षा क्ष प्लस आ बराबर क्षा त्र प्लस आ बराबर त्रा त्र प्लस आ बराबर त्रा ज्ञ प्लस आ बराबर ज्ञा ज्ञ प्लस आ बराबर ज्ञा श्र प्लस आ बराबर श्रा श्र प्लस आ बराबर क्षा श्रा तो आ रीते तमारे चोपड़ी में लखवानू छे। चलो बाजूना पेज पर हवे शब्दों को पढ़िए और लिखिए। शब्दों को पढ़िए और लिखिए। शब्दों वाँचवाना छे अने लखवाना छे। जुओ तमारे बे वार शब्दों लखवाना छे। जोईने शब्दों लखवाना छे। चलो पहला मारी साथे वाँचो अने पछी तमारे लखवाना छे। आदर आदर तो अहीं लखवानू छे आ द र आ द र आ रीते તમારે લખવાનું છે। પછી નીચેનો શબ્દ આ ધા ર આ ધા ર આ ધા ર નીચે લખવાનું છે આ ધા ર આ ધા ર। જુઓ મારી પાસે પેન્સિલ નથી તો બરાબર લખાતું નથી, પણ તમારે સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે। નીચેનો શબ્દ આકાશ આકાશ તમારે અહીંયા લખવાનું છે આકાશ અને અહીંયા પણ લખવાનું છે આકાશ। બાજુમાં આવાજ આવાજ અહીંયા લખવાનું છે આવાજ અને અહીંયા પણ લખવાનું છે જોઈને આવાજ। જુઓ એકવાર બતાવી દઉં છું। આ રીતે લખવાનું છે। પછી આકાર 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 અહીંયા લખવાનું છે આકાર અને બંને જગ્યાએ આકાર લખવાનું છે આસન 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 અહીંયા લખવાનું છે બાજુમાં પણ લખવાનું છે આસન। એ રીતે તમારે જોઈને લખવાનું છે। ચિત્રો કો સહી શબ્દ સે જોડો। ચિત્રને બંધ બેસતા શબ્દ સાથે જોડો। જુઓ જોડકા જોડવાના છે, શું કરવાનું છે? જોડકા જોડવાના છે। પહેલું ચિત્ર શાનું આપેલું છે? શાનું આપેલું છે તો કે આકાશનું। શાનું આપેલું છે? આકાશનું। તો વાંચો જોઈએ ક્યાં લખેલું છે આકાશ। ઓકે જુઓ અહીંયા આપેલું છે આકાશ આકાશ આકાશ। ચલો જોડી દો। પછી જહાજનું ચિત્ર આપેલું છે તો વાંચો જો નીચેના ક્યાં શબ્દ લખેલો છે જહાજ, તો કે અહીંયા જહાજ જહાજ। પછી દાડમનું ચિત્ર આપેલું છે, દાડમને હિન્દીમાં શું કહેવાય? અનાર, તો અનાર અનાર। પછી બાદલનું ચિત્ર આપેલું છે, બાદલ ક્યાં લખેલું છે? બાદલ બાદલ। પછી કરવત એટલે કે હિન્દીમાં કરવતને આરી કહેવાય, આરીનું ચિત્ર આપેલું છે આ રી આ રી। જોડી દીધા જોડકા। ચલો નીચે નિમ્નલિખિત વાક્ય પઢીએ ઓર લિખીએ। નિમ્નલિખિત વાક્યો પઢીએ ઓર લિખીએ। નીચેના વાક્યો વાંચો અને લખો। નીચેના વાક્યો વાંચો અને લખો। પહેલું વાક્ય આલાપ
आजो आया आलापो आजो आया आलाप आज आया तो तमारे अहीं लखवानुं छे आलापो आजो आया आ रीते तमारे लखवानुं छे पण मारे बराबर नथी थतुं तमारे व्यवस्थित सारा अक्षरे लखवानुं छे बीजुं आकाशो कागजो लाया आकाश कागज लाया आकाश कागज लाया तो तमारे अहीं लखवानुं छे त्रीजुं काजलो बाजारो जा काजल बाजार जा काजल बाजार जा तो तमारे अहीं फरीथी वाक्य सारा अक्षरे लखवानुं छे चार नंबर नवाब गाना गा नवाब गाना गा नवाब गाना गा तो तमारे अहीं सारा अक्षरे लखवानुं छे चौथो वाक्य राज चार गाजर लाया राज चार गाजर लाया जुओ तो आमां बधा केवा वाक्यो छे तो के आ वाला आ पहेला छे ने आ वाला राज चार गाजर लाया तो तमारे अहीं सारा अक्षरे लखवानुं छे ओके बाळ मित्रों मजा आवी ने तमने आजना लेक्चरमां थैंक यू आवजो